નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ અને હિન્દુ હિન્દુત્વને મુદ્દે આપેલું એક નિવેદન છે જેના બાદમાં ભાજપના બાદ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો જે અંતર્ગત અમદાવાદમાં આવેલી રાજીવ ગાંધી ભવન પર તોડફોડની ઘટના બની હતી જેમાં કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો આ ઘટનાની રાહુલ ગાંધીએ સખત નિંદા કરી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા જેમાં જુવા જેવી વાત એ હતી કે ડરો નહીં ડરાવો નહીં આ નારા સાથે ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીના હાથમાં શિવજીનો ફોટો હતો જે તેમણે લોકસભામાં પણ બધાને દેખાડ્યો હતો રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર શનિવારે ગુજરાત ખાતે આવ્યા હતા અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને શિવભક્ત ગણાવ્યા હતા જોકે ગુજરાતમાં કોંગ્રેસ ભવનમાં તોડફોડ બાદ રાહુલ ગાંધીની આ મુલાકાતને રાજકીય વિશેષકો આગામી ચૂંટણીઓના સંદર્ભમાં એક તકના રૂપમાં જોઈ રહ્યા છે રાહુલ કોંગ્રેસ ભવનમાં તોડફોડ બાદ તાત્કાલિક ગુજરાત મુલાકાત એ રાજકીય રીતે શું સૂચવે છે આ અંગે આજે આપણે જાણીશું કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અને કોંગ્રેસની વર્તમાન સ્થિતિ તેમજ આગામી રણનીતિ વિશે રાજકીય વિશેષકોનું શું માનવું છે તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ માહિતી મળી રહી છે કે આ વિશે રાજકીય વિશેષકોનું માનવું છે કે જો ગુજરાતમાં હિન્દુત્વની લેબોરેટરી સફળ ન રહી હોત તો બીજા રાજ્યોમાં ભાજપને જે પગ પસારો કરવા મળ્યો છે એ ન મળ્યો હોત અને જો આવું ન થયું હોત તો ભાજપે જે સત્તા હાંસલ કરી છે એને ક્યારે પણ એ મળી જ ન હોત આજે દેશના તમામ રાજ્યોમાં હિન્દી બેલ્ટ થોડા ઉત્તરના રાજ્યો સિવાય ભાજપનો ખાસ ક્યાંય દબદબો રહ્યો નથી જ્યારે કોંગ્રેસ એક સમય સમગ્ર દેશમાં પથરાયેલી હતી અને એ પણ હિન્દી રાજ્યો પૂરતી એટલે કે દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારોને બાદ સીમિત થઈ હતી ત્યાં તેને થોડી ઘણી પણ હાજરી હજુ પણ છે તો આવા સમયે કોંગ્રેસે ફરીથી બેઠું થવું હોય તો સત્તામાં આવવું હોય તો હિન્દી બેલ્ટ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યો પર કબજો જમાવવો પડશે જો તમે ગુજરાતમાં ફરીથી કબજો મેળવ શકો ભાજપને અહીંયા હલાવી શકો તો કહી શકાય કે એક વટ વૃક્ષના મૂળિયા તમે હલાવી દીધા છે અને જો એ કરવામાં કોંગ્રેસ સફળ થઈ ગઈ તો કોંગ્રેસ માટે અઘરું નથી ગુજરાત કરતા મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશમાં જાતિગત સમીકરણો કે પછી જાતિવાદના એટલા બધા મજબૂત છે કે તેના આધારે કોંગ્રેસને ફરીથી થવું કોંગ્રેસ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડા ગૃહમંત્રીનું ગૃહ રાજ્ય ગુજરાત છે અને અહીંયાથી તેઓ કેન્દ્રમાં સત્તાના સ્થાને પહોંચ્યા છે અને એટલા જ માટે રાહુલ ગાંધી હવે ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે પાર્ટી નેતૃત્વ એના રણનીતિ કારને એ અહેસાસ થઈ ગયો છે કે જો તમે

જો હવે તેઓ સિંચી શકે તો લડવા માટે સેના ને તૈયાર કરી શકે છે એક વાર સેના લડવા માટે તૈયાર થાય તો એ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી તાલમેલ જમાવી શકે છે કે કેમ અને જો એ શક્ય બની ગયું તો તેમને જે આ શબ્દો બોલ્યા છે તેના કારણે બે સત્યાવીસ ની ચૂંટણીના પરિણામમાં પરિવર્તન થતા વાર ન લાગે બીજને સાથે ફરી મળીશું ધન્યવાદ